वैदिक साधना आध्यात्मिक केंद्र जूनागढ़ तरफ थी प्रदीप मेहताना जय गुरुदात। मित्रों, केटलाक लोको एवा होय छे जेओ पोतानुं कार्य करवामां खचकाट अनुभवता नथी, हमेशा तेमनी फरजना मार्ग पर आगळ वधता रहे छे अने एटला माटे ज सफलता पण आवा लोकोना पग चूमी लीए छे। सिंह राशिना लोको पण आमनामां ज एक होय छे। आजे हूँ तमने सिंह राशिना गुणों अने समग्र जीवन विषे केटलीक महत्वपूर्ण बातों जणावा जई रह्यो छुं। 60 वर्षनी भविष्यवाणी, तमारी राशि सिंह छे तो तमे आ वीडियो ध्यानथी सांभळजो अने जोजो, कारण के आ वीडियोमां दर्शावेल बाबतोने जाणीने जो तमे इच्छो तो तमारा जीवनने साची दिशामां लई जई शको छो। जो तमे तमारा जीवन विषे संपूर्ण माहिती मेळवा मांगता होय तो वीडियोने जरूरथी जोजो, साथे समझजो पण। मित्रों, आगळ वधता पहेला हूँ तमने कहेवा मांगू छूं, मैं कोरोना थी लई अने वायु दुर्घटना सुधी घणी भविष्यवाणीओ करेली छे, परंतु ताजेतरमां 14 માર્ચે सूर्य परिवर्तन समय भविष्यवाणी करती वक्ते मैं कह्युं हतुं कि दिल्ली में मोटकी राजकीय उथलपुथलनी साथे भारतना पूर्वांचल गुजरात कच्छमां हलचल लोकोना मानसिक तणावनुं कारण बनशे। हवे तमे जोई पण शको छो, 21 માર્ચે રાત્રે 10 વાગ્યે દિલ્હી, પંજાબ સહિત ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવ્યા હતા અને રાજનીતિ વિશે મારે વધુ કહેવાની જરૂર નથી, તમે સમજી પણ શકો છો શું હાલત છે અત્યારે, અને આ ખાતરી કરવી હોય તો ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ પણ શકો છો। મિત્રો, હવે તમને જણાવીશ કે સિંહ રાશિના લોકો તમારું આખું જીવન કેવું રહે છે। જો તમારા નામનો પહેલો અક્ષર મી, મું, મે, મો, ટા, ટી, ટૂ, ટે હોય તો તમે સિંહ રાશિના છો। તમારી રાશિ સિંહ રાશિચક્રમાં 5માં નંબરે આવે છે। ઉપરાંત તમારી રાશિ સિંહના રૂપમાં છે અને તમારી રાશિનો સ્વામી સૂર્ય છે। તમારી રાશિને શાહી રાશિ માનવામાં આવે છે। તમારું વર્તન અને આદતો એકદમ રાજવી પ્રકારની હોય છે। ખાણીપીણી હોય કે રહેણીકરણી, તમને રાજાની જેમ જીવવું ગમે છે, એમ કહીએ તો કંઈ ખોટું નથી। તમારા બાળપણથી જ નિશ્ચયની ભાવના જોવા મળે છે। તમે એવા બાળક છો જે હંમેશા ઉત્સાહથી ભરેલા હોવ છો। તમારા ચહેરા પર એક ખાસ પ્રકારની તીક્ષ્ણતા દેખાય છે। આ ગુણોને કારણે જ તમારી આસપાસના બાળકો તમારાથી પ્રભાવિત થાય છે। તમે મિત્રો બનાવવા અને મિત્રતા જાળવવા પણ માહિર હોવ છો। તમે જીવનભર બાળપણની મિત્રતા સરળતાથી જાળવી રાખો છો। આ સિવાય તમે બુદ્ધિશાળી છો, પરંતુ અભ્યાસમાં સરેરાશ રહો છો। હા, તમે નવું વસ્તુઓ શીખવાનો બહુ શોખ હોય છે, તેથી જ તમે શાળાના દિવસોમાં દરેક પ્રવૃત્તિમાં સક્રિય જોવા મળો છો। તમે દરેક કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવો છો। વિશ્વ પરિવારમાં પણ તમારી સ્માર્ટ બાળકની છબી હંમેશા બની રહે છે। પરંતુ આટલા બધા ગુણોની વચ્ચે તમારામાં એક ખામી પણ છે, તમે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાઓ છો, જેના કારણે ઘણી વખત તમે તમારી જાતનું નુકસાન કરો છો। મિત્રો, જ્યારે તમારી યુવા ઉંમર શરૂ થાય છે ત્યારે તમને તમારી ઈચ્છા પ્રમાણે પ્રગતિ મળે છે। હકીકતમાં તમે તમારા કાર્યક્ષેત્રમાં એક નેતા તરીકે ઉભરો છો। સૌથી મોટી મુશ્કેલીઓમાંથી પણ તમે તમારી સમજથી બહાર આવી જાઓ છો। જો તમે મેનેજમેન્ટની કળા જાણતા હો તો ઓફિસમાં મોટી ટીમને સરળતાથી મેનેજ પણ કરી શકો છો। આ વસ્તુઓ તમારી પ્રગતિનો માર્ગ ખુલે છે। મિત્રો, જ્યારે તમે 25 વર્ષના થઈ જાઓ છો ત્યારે જીવનમાં તમારી પ્રગતિ બમણી થવા લાગે છે, તમને ઘણા પ્રકારના ફાયદા મળવા લાગે છે। આ સિલસિલો લગભગ 30 વર્ષ પછી પણ કેટલાક વર્ષો સુધી ચાલુ રહે છે। આ દરમિયાન તમે તમારા જીવનમાં ઘણું પ્રાપ્ત કરી શકો છો। પોતાના સપના પૂરા કરવા ઘર, મિલકત કે કાર જેવી વસ્તુઓ ખરીદવા સક્ષમ બનો છો, પરંતુ જ્યારે તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો છો ત્યારે જ તમે વ્યવસાયમાં સારું કરી શકો છો। એટલા માટે જો તમે વેપાર કરો છો તો સોદો કરતી વખતે આક્રમક બનવાનું ટાળો। તમારું લગ્ન જીવન પણ સારું છે, કારણ કે તમે તમારા જીવનસાથીને ખૂબ પ્રેમ કરો છો। તમે તમારા લગ્ન જીવનને મજબૂત અને સુખી બનાવવા માટે સતત પ્રયત્ન કરો છો, કારણ કે તમે માનો છો કે સંબંધો ક્યારેય તૂટવા જોઈએ નહીં। પરંતુ આટલું વિચારવા છતાં ક્યારેક તમારા ગુસ્સાને કારણે સંબંધોમાં વિવાદ આવી જાય છે। કેટલીકવાર વિવાહિત જીવનમાં અંતર ઘણું વધી જાય છે, જેને દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે।
એટલા માટે તમારે સંબંધ જાળવી રાખવા તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર હોય છે અને તો જ તમારો સંબંધ વધુ સારું રહી શકે છે। મિત્રો, ક્યારેક તમારા મનમાં શંકાની ભાવના પણ રહે છે કારણ કે તમે દરેક કામમાં તમારા તર્કનો ઉપયોગ કરો છો। એટલા માટે એ જરૂરી છે કે તમે લાગણીઓને પણ મહત્વ આપો। આ ઘણા નજીકના સંબંધોને તમારાથી દૂર જવા જતાં બચાવશે। જ્યાં સુધી તમારા બાળકોની વાત છે તો તેઓ તમને ખૂબ જ પ્રેમ કરતા હોય છે। તમારા બાળકો દરેક બાબતમાં નિષ્ણાંત હોય છે। તમે હંમેશા તમારા બાળકોને ટેકો આપો છો કારણ કે તેઓ હંમેશા તમને ગર્વ કરાવે છે। ઉપરાંત તમારા બાળકો તેમની કારકિર્દીમાં ખૂબ સારું પણ કરે છે। જીવનમાં પણ તેમને પ્રગતિ કરવામાં થોડો વધુ સમય લાગે છે પણ સફળતા તેને ચોક્કસ અવશ્ય પ્રાપ્ત થાય છે। મિત્રો, હવે તમે તમારા બાળપણ અને યુવાનીના દિવસો વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણી ગયા છો, તો ચાલો જણાવું તમારી વૃદ્ધાવસ્થા કેવી રહે છે। જ્યાં સુધી તમારી વૃદ્ધાવસ્થાની વાત છે તો આ ઉંમરે તમારો ગુસ્સો ઓછો થવા લાગે છે। હકીકતમાં જ્યારે તમે વૃદ્ધ થાઓ છો ત્યારે તમે ભગવાનની પૂજામાં ખૂબ જ વ્યસ્ત થઈ જાઓ છો। આ તમારા મનને શાંત કરે છે। જ્યારે મિત્રો તમે નાની ઉંમરમાં ઘણું નામ કમાઈ લીધું હશે તો આ કારણે ઘણા લોકો તમને ઓળખતા પણ થઈ ગયા હશે, માન આપતા હશે। પરિવારમાં પણ તમારા અભિપ્રાયને ખૂબ મહત્વ આપવામાં આવે છે કારણ કે તમારી પાસે ઘણું જ્ઞાન છે। આ સિવાય વૃદ્ધાવસ્થામાં આવીને તમે તમારો જૂનો શોખ પણ પૂરો કરો છો। તમે તમારા પ્રવાસનો શોખ પણ પૂરો કરો છો। તમારા જીવન સાથી સાથે અથવા અન્ય કોઈ સાથે વિવિધ સ્થળોએ ફરો છો। આપ જોઈ રહ્યા હતા 60 વર્ષની ભવિષ્યવાણી। જય ગુરુદત્ત, જય ગિરનારી।